नमस्कार विद्यार्थी मित्रों, वंदे मातरम। धोरण 11 कॉमर्स विषय नामाना मूल तत्व जेमा भाग बे नी अंदर जोगवाईओ अने अनामतो आ चेप्टर नो आपणे अभ्यास करी रह्या छे। मित्रों, जेमा अगाउना वीडियो मां आपणे जोगवाईओ कोने कहेवाय तेनो आपणे विगतवार अभ्यास करी गया छे। हवे आजना वीडियो मां आपणे अनामत कोने कहेवाय तेनी जानकारी मेळवीशुं। मित्रों, अनामत आपणे कोने कही शकीए तेनी थोड़ी घणी वातो आपणे अगाउना वीडियो मां पण जोई गया छे। के टूंकमां कहेवुं होय तो अनामत एटले पेढ़ी द्वारा दर वर्षे नफा माथी अलग फाळवेल रकम ने आपणे अनामत तरीके ओळखीए छे। परंतु पेढ़ी द्वारा ज्यारे दर वर्षे नफो थाय ए नफा माथी केटलीक रकम अलग फाळववामां आवे छे, बराबर ने, तेने आपणे अनामत तरीके ओळखीए छे। तो जोईए आपणे विगतवार अनामत आपणे कोने कही शकीए। वा तरफ ध्यानथी जोता रहेजो मित्रो। अनामत दंडानी आर्थिक सद्धरता प्रगति माटे के आकस्मिक जरूरियात माटे, कोना माटे मित्रो? दंडानी आर्थिक सद्धरता वधारवा माटे, दंडानी प्रगति करवा माटे के आकस्मिक जरूरियात माटे नफा माथी अलग फाळवेल रकम ने अनामत तरीके ओळखवामां आवे छे। मित्रो, याद राखजो, अनामत विभाग बी मां एक मार्क्स मां प्रश्न पूछाय छे, अनामत कोने कहेवाय? तो मित्रो, टूंकमां आपणे कहीए तो अहींथी तमने ख्याल आवी जशे कि अनामत एटले नफा माथी अलग फाळवेल रकम। दाखला तरीके कंपनी ने चालू वर्षे 1 કરોડ રૂપિયા નફો થયો છે, તો આ 1 કરોડ રૂપિયા કુલ નફામાંથી 10 લાખ રૂપિયા અલગ ફાળવવામાં આવે છે। તો 1 કરોડમાંથી 10 લાખ જે અલગ રકમ ફાળવવામાં આવે છે તેને આપણે અનામત તરીકે ઓળખીએ છીએ। પરંતુ આ જે 1 કરોડ રૂપિયામાંથી 10 લાખ રૂપિયા અલગ ફાળવે છે એ 10 લાખ રકમને આપણે અનામત તો કહીએ છીએ, પણ આ 10 લાખ રકમનો ઉપયોગ શા માટે કરીશું? કયો ઉપયોગ કરીશું એને? તો એ 10 લાખ રૂપિયાનો દંડાની આર્થિક સદ્ધરતા વધારવા માટે, કે પછી દંડાની પ્રગતિ, કે પછી ભવિષ્યમાં કોઈ આકસ્મિક જરૂરિયાત ઊભી થઈ જાય તો એ આકસ્મિક જરૂરિયાતને પહોંચી વળવા માટે આ રકમનો ઉપયોગ કરી શકીએ છીએ, એટલે કે આ અનામતનો ઉપયોગ કરી શકાય છે, બરાબર? તો આપણે અનામત વિશે ફરીથી એકવાર જાણકારી મેળવીશું મિત્રો, કે અનામત કોને કહી શકાય? અનામત એટલે ધંધાની આર્થિક સદ્ધરતા વધારવા માટે, પ્રગતિ માટે, કે આકસ્મિક જરૂરિયાત માટે નફામાંથી અલગ ફાળવેલ રકમને આપણે અનામત તરીકે ઓળખીએ છીએ। મિત્રો, તો નફામાંથી અલગ રકમ શા માટે ફાળવવામાં આવે છે? તો એના માટે 3 વસ્તુ યાદ રાખવાનું છે। કઈ કઈ વસ્તુ? તો દંડાની આર્થિક સદ્ધરતા, પ્રગતિ માટે, કે આકસ્મિક જરૂરિયાત માટે અલગ ફાળવેલી રકમ છે જેને આપણે અનામત તરીકે ઓળખીશું, બરાબર? તો આગળ જોઈશું હવે। હવે જે આ અનામતની રકમ છે એ ક્યાંથી ઉભી કરવામાં આવે છે એ આપણે શીખવાનું છે, અને વિભાગ એ માં એમસીક્યુ અને વિભાગ બી માં 1 માર્ક્સ ની અંદર આ પ્રશ્ન પૂછાય છે। અનામત નફા નુકસાન ફાળવણી ખાતેથી ઉભું કરવામાં આવે છે। ક્યાંથી મિત્રો? પરીક્ષામાં વિભાગ એ માં એમસીક્યુ માં પ્રશ્ન પૂછાય છે કે અનામત ક્યાંથી ઉભું કરવામાં આવે છે, બરાબર? અનામત ની રકમ ક્યાંથી ઉભી કરવામાં આવે? નફા નુકસાન ફાળવણી ખાતામાંથી ઉભી કરવામાં આવે છે। અને આવો જ એક વિદ્યાર્થીને ગૂંચવતો પ્રશ્ન બીજો એક પૂછાય છે, કયો? અનામત ની જગ્યાએ બીજો એક શબ્દ અહીંયા લખી દઈએ આપણે, જોગવાઈ, જે આપણે અગાઉ અભ્યાસ કરી ગયા છે। જોગવાઈ ક્યાંથી ઉભું કરવામાં આવશે? તો જોગવાઈ નફા નુકસાન ખાતામાંથી ઉભું કરવામાં આવે છે। જ્યારે અનામત ક્યાંથી ઉભું કરવામાં આવે? તો અનામત એ નફા નુકસાન ફાળવણી ખાતામાંથી ઉભું કરવામાં આવે છે। આ વસ્તુ તમારે યાદ રાખવાનું રહેશે। આગળ જોઈએ, અનામત એ ચોક્કસ હેતુ માટે
કે દંડાની સદ્ધરતા વધારવા માટે પણ હોઈ શકે છે. આ અનામતની રકમ શાના માટે ઉપયોગ કરવાની છે મિત્રો? તો અનામતની રકમ દંડાના કોઈ ચોક્કસ હેતુ હોય એ ચોક્કસ હેતુ માટે અથવા તો દંડાની સદ્ધરતા વધારવા માટે એનો ઉપયોગ કરી શકાય છે. બરાબર. તો હવે તમે પ્રશ્ન થશે કે આ અનામતની રકમ કઈ કઈ હોઈ શકે, આ કયા કઈ અનામત હોઈ શકે એના ઉદાહરણો જોઈએ. તો મિત્રો દાખલા તરીકે સામાન્ય અનામત, ડિવિડન્ડ સમતુલા ભંડોળ, કારીગર અકસ્માત વળતર ભંડોળ, ડિબેન્ચર પરત નિધિ, રોકાણ વધઘટ અનામત, મૂડી પરત અનામત. આ અનામતોના કેટલાક પ્રકારો છે, કેટલાક આ ઉદાહરણો છે મિત્રો કે જે તમારે યાદ રાખવાના રહેશે. હવે આ બધા અનામતના આપણે ઉદાહરણ જોઈ ગયા. આ દરેક અનામતની રકમનો ઉપયોગ ચોક્કસ હેતુ માટે કરવામાં આવતા હોય શકે અથવા તો ધંધાની સદ્ધરતા વધારવા માટે પણ કરવામાં આવતા હોય છે. ચોક્કસ હેતુ, દાખલા તરીકે તમે અહીંયા ધ્યાનથી જોશો, કારીગર અકસ્માત વળતર ભંડોળ. તો મિત્રો દંડાને જયારે દર વર્ષે નફો થાય, આ દર વર્ષે નફો થાય એ નફામાંથી કેટલીક રકમ ક્યાં લઈ જવામાં આવશે? તો કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે લઈ જવામાં આવશે. આ નફામાંથી જે રકમ કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે લઈ જવામાં આવે, હવે આ રકમનો ઉપયોગ આપણે શા માટે કરીશું? જયારે પેઢીમાં કોઈ કારીગરને અકસ્માત થાય તો ત્યારે એ કારીગરને આ ભંડોળમાંથી એટલે કે આ અનામતમાંથી રકમ ચૂકવવામાં આવશે. બરાબર. એટલે કે ચોક્કસ હેતુ માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. ડિબેન્ચર પરત નિધિ. મિત્રો તમને બધાને ખબર છે કે કોઈ પણ કંપની હોય એ કંપનીને મૂડીની જરૂરિયાત પડે તો કંપની મૂડી ઊભી કરવા માટે ઘણી વખત ઓછીની મૂડી મેળવે છે. ઓછીની મૂડી એટલે ડિબેન્ચર બહાર પાડીને મૂડી મેળવે છે. અને ડિબેન્ચર એ કંપનીનું દેવું છે. અને ડિબેન્ચર એ કંપનીનું દેવું હોવાથી કંપનીએ એ ડિબેન્ચર હોલ્ડરોને અમુક નિશ્ચિત સમયગાળા બાદ એ રકમ પરત કરવાની હોય છે, એ મૂડી પરત કરવાની હોય છે. તો એ મૂડી ડિબેન્ચરની રકમ પરત કરવા માટે દર વર્ષે કંપની શું કરશે? નફામાંથી કેટલીક રકમ ડિબેન્ચર પરત નિધિ ખાતે લઈ જશે કે જેથી જ્યારે એ નિશ્ચિત સમયગાળો પૂરો થાય ત્યારે આ અનામતમાંથી એ રકમ પરત કરી શકાય, ડિબેન્ચરની રકમ પરત કરી શકાય. બરાબર. અને ચોક્કસ હેતુ માટે પણ આપણે અનામત રાખતા હોઈએ છીએ. આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. બરાબર. ધ્યાનથી જોતા રહેજો મિત્રો. હવે ઓકે, તો હવે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે અનામત કોને કહેવાય. બરાબર. અને અનામતના કેટલાક ઉદાહરણો છે જેની વિશે આપણે જાણકારી મેળવી લીધી. ટૂંકમાં જો યાદ રાખવું હોય તો મિત્રો અનામત કોને કહેવાય એ તમને બધાને આઈડિયા આવી જશે કે અનામત એટલે કંપનીએ અથવા પેઢીએ દર વર્ષે નફામાંથી અલગ ફાળવેલી રકમ, તેને આપણે અનામત કહે છે. શા માટે કંપની દર વર્ષે નફામાંથી અલગ રકમ ફાળવે છે? તો કંપની પોતાના સદ્ધરતા વધારવા માટે, પ્રગતિ કરવા માટે અથવા તો કંપનીની કેટલીક આકસ્મિક જરૂરિયાતો છે એ આકસ્મિક જરૂરિયાતને પહોંચી વળવા માટે આ રકમનો ઉપયોગ કરી શકે છે. બરાબર. અને આ અનામતના કેટલાક ઉદાહરણો છે, કયા કયા? સામાન્ય અનામત, ડિવિડન્ડ સમતુલા ભંડોળ. ડિવિડન્ડ સમતુલા ભંડોળ એટલે કંપનીએ તેના શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવવાનું હોય છે. દર વર્ષે ડિવિડન્ડ ની સમતુલા જળવાઈ રહે અને તેના માટે એક ભંડોળ ઉભું કરવામાં આવે છે કે જેથી ડિવિડન્ડમાં ઘટાડો ન થઈ શકે અને એ ડિવિડન્ડની સમતુલા જળવાઈ રહે તેના માટે એક ભંડોળ ઉભું કરવામાં આવે છે, જેને આપણે ડિવિડન્ડ સમતુલા ભંડોળ કહીએ છીએ. બરાબર. કારીગર અકસ્માત વળતર ભંડોળ, ડિબેન્ચર પરત નિધિ, રોકાણ વધઘટ અનામત અને મૂડી પરત અનામત વગેરે આ અનામતના કેટલાક ઉદાહરણો છે. હવે આપણે લક્ષણો જોઈશું મિત્રો. બોટ તરફ ધ્યાનથી જોજો. અનામત એ દંડાની સદ્ધરતા, પ્રગતિ કે આકસ્મિક જરૂરિયાતને પહોંચી વળવા માટે ઉભું કરવામાં આવે છે. અત્યારે જ આપણે વ્યાખ્યા જોઈ ગયા, તેની અંદર આ વસ્તુ
જોઈ ગયા છે કે અનામત શા માટે ઉભું કરવામાં આવે, તો અનામત એ દંડાની સદ્ધરતા માટે, પ્રગતિ માટે, કે દંડામાં કોઈ આકસ્મિક જરૂરિયાત આવી પડે તો એ આકસ્મિક જરૂરિયાતને પહોંચી વળવા માટે આ અનામતનો ઉપયોગ કરી શકાય છે. બરાબર. અનામત નફા નુકસાન ફાળવણી ખાતામાંથી ઉભું કરવામાં આવે છે. અત્યારે કીધું તમને મિત્રો કે અનામત ક્યાંથી ઉભું કરવામાં આવે છે, તો નફા નુકસાન ફાળવણી ખાતામાંથી. જ્યારે જોગવાઈ ક્યાંથી ઉભું કરવામાં આવે, તો જોગવાઈ એ નફા નુકસાન ખાતામાંથી ઉભું કરવામાં આવે છે. આ બંને પ્રશ્નો પૂછાતા આવતા છે. બરાબર. આગળ, કેટલીક અનામતો કાયદેસર રીતે ઉભી કરવામાં આવતી હોય છે. મિત્રો આ છે અનામતના લક્ષણો. બરાબર. હવે આપણે અનામતનું મહત્વ જોઈશું. ધ્યાનથી બોર્ડ તરફ જોજો. પહેલું છે, દંડાની આર્થિક પરિસ્થિતિ મજબૂત બને. અનામત રાખવાથી શું ફાયદો મિત્રો? તો અનામત રાખવાથી પહેલો ફાયદો એ છે કે કંપની અથવા તો પેઢી પોતાના નફામાંથી દર વર્ષે અલગ રકમ ફાળવે છે. હવે દર વર્ષે રકમ જયારે અલગ ફાળવતા જશે, પહેલા વર્ષે, બીજા વર્ષે, ત્રીજા વર્ષે, આ રીતે દર વર્ષે કંપની નફામાંથી અલગ રકમ ફાળવે છે, જેને કારણે કંપની પાસે એક વિશાળ ભંડોળ ઉભું થાય છે. અને એ વિશાળ ભંડોળને કારણે દંડાની આર્થિક પરિસ્થિતિ કેવી બનશે? મજબૂત બનશે. બરાબર. ચાલો આગળ, ભવિષ્યમાં ઉભા થનાર આર્થિક નુકસાન કે ખર્ચને પહોંચી વળાય છે. મિત્રો આ રીતે કંપની દ્વારા કે પેઢી દ્વારા દર વર્ષે નફામાંથી અલગ રકમ ફાળવવામાં આવે, તો તેને કારણે જ્યારે કોઈ ભવિષ્યની અંદર આકસ્મિક સંજોગો ઉદ્ભવે અથવા આકસ્મિક નુકસાન કે ખર્ચ થાય, તો એવા આકસ્મિક નુકસાન કે ખર્ચને પહોંચી વળવા માટે આ રકમનો ઉપયોગ કરી શકાય છે. દાખલા તરીકે આપણે અત્યારે જ જોઈ ગયા કે કારીગર અકસ્માત વળતર ભંડોળ. કારીગરને અકસ્માત તો એમ નોર્મલી ન થવાનું હોય, પણ ભવિષ્યમાં ગમે ત્યારે કારીગરને અકસ્માત થાય, તો ત્યારે એ કારીગરને જે અકસ્માત ધંધામાં થાય, તો એ ખર્ચ કંપનીએ કે પેઢીએ ચૂકવવાનો થાય છે. તો આવા આકસ્મિક ખર્ચાઓને પહોંચી વળવા માટે કંપની કે પેઢી એક અલગથી રકમ ફાળવે છે, તો ત્યારે એ રકમનો ઉપયોગ કરી શકાય. બરાબર. એટલે કે આકસ્મિક નુકસાન કે ખર્ચને પહોંચી વળાય છે. આગળ, ધંધાના વિકાસ અને વિસ્તરણ અર્થે આંતરિક ભંડોળ મળી રહે છે. આંતરિક ભંડોળ એટલે બહાર કઈ શોધવા જવાની જરૂર નથી. કંપનીને કે પેઢીને જ્યારે પણ મૂડીની જરૂર પડે, તો એ બહાર શોધવાની એને જરૂર પડતી નથી. ધંધાની અંદરથી જ આ ભંડોળ ઉભું કરવામાં આવે છે, કારણ કે નફો જે થાય એ નફામાંથી જ અલગ ફાળવવામાં આવતી છે રકમ. બરાબર. એટલે કે ધંધાના વિકાસ કરવાની હોય, તો વિકાસ કરવા માટે બહારથી મૂડી શોધવાની જરૂર નથી. કે વિસ્તરણ, ધંધાનો વિસ્તાર વધારવાનો હોય, તો બહારથી મૂડી શોધવાની જરૂર નથી, ધંધાની અંદરથી જ નાણાં મળી રહેશે. બરાબર. આગળ, લાંબા ગાળાની જવાબદારીઓ ચૂકવવા માટે. મિત્રો લાંબા ગાળાની જવાબદારી એટલે લાંબા ગાળાનું દેવું ચૂકવવા માટે. દાખલા તરીકે આપણે જોઈ ગયા અહીંયા ડિબેન્ચર. ડિબેન્ચર એ કંપનીનું દેવું છે. અને કેવું દેવું છે? લાંબા ગાળાનું દેવું છે. અને આવા જે લાંબા ગાળાના દેવું અથવા તો લાંબા ગાળાની જે જવાબદારીઓ છે એ ભવિષ્યમાં ચૂકવવાની થાય છે. તો આવા લાંબા ગાળાના દેવાઓ કે જવાબદારીઓ ચૂકવવા માટે આ અનામતની રકમ ઉપયોગી બનતી હોય છે. આગળ, દંડામાં રોકડ રકમની તરલતા જાળવવા ઉપયોગી છે. મિત્રો દરેક ધંધાકીય એકમમાં લિક્વિડિટી એટલે કે રોકડનું આવક જાવકનું પ્રમાણ જળવવું જરૂરી છે. એટલે કે રોકડ રકમની તરલતા જળવવી જરૂરી છે, અને એના માટે આ અનામતની રકમ ઘણી ઉપયોગી નીવડે છે. તે ઉપરાંત આગળ છે, ડિવિડન્ડ સમતુલા જાળવવા માટે. મિત્રો માનો કે પહેલા વર્ષે કંપનીએ પોતાના શેર હોલ્ડરોને 3% ડિવિડન્ડ ચૂકવ્યું, તો બીજા વર્ષે પણ શેરહોલ્ડરો કઈ અપેક્ષા કરશે? કે બીજા વર્ષે પણ કંપની દ્વારા 3% કે તેથી વધારે ડિવિડન્ડ ચૂકવશે. બીજા વર્ષે પણ કંપનીએ 3% ડિવિડન્ડ ચૂકવ્યું, ત્રીજા વર્ષે પણ ચૂકવ્યું 3%. તો હવે આ ડિવિડન્ડની સમતુલા જળવાવી જોઈએ. પરંતુ ઘણી વખત એવું થાય કે કંપનીને દર વર્ષે નફો થવાની જગ્યાએ ઘણી વખત ખોટ થાય કે નફો ઘણો ઓછો થાય, તો ત્યારે શેરહોલ્ડરોને ડિવિડન્ડ
ઓછું ચૂકવવામાં આવે તો ત્યારે શેરહોલ્ડરોને જો ડિવિડન્ડ ઓછું ચૂકવવામાં આવે તો બજારમાં કંપનીની પ્રતિષ્ઠા જોખમાશે. તો આવા સંજોગોમાં ડિવિડન્ડ ઓછું ચૂકવવાની જગ્યાએ એ ડિવિડન્ડની સમતુલા જળવાઈ રહે, એટલે કે એક સરખું ડિવિડન્ડ રહે, તો તેના માટે કંપની દર વર્ષે નફામાંથી કેટલીક રકમ ડિવિડન્ડ સમતુલા ભંડોળ ખાતે લઈ જવામાં આવે છે. ક્યાં? ડિવિડન્ડ સમતુલા ભંડોળ ખાતે લઈ જવામાં આવે છે, જેથી જ્યારે કંપનીને ખોટ થાય કે કંપનીને નફો ઓછો થાય તો ત્યારે પોતાના શેર હોલ્ડરોને ડિવિડન્ડ સરખી રીતે ચૂકવી શકે છે. દર વર્ષે જે ચૂકવતા હતા એટલું જ ચૂકવી શકે, તો તેના માટે આ અનામતની રકમનો ઉપયોગ થઈ શકે છે. આગળ મિત્રો, અહીં અનામતનું મહત્વ અહીંયા પૂર્ણ થાય છે. હવે આગળનો મુદ્દો છે અનામતના પ્રકારો. મિત્રો, પરીક્ષામાં વિભાગ બી માં કે એ માં આ પ્રશ્ન આવે છે કે અનામતના મુખ્ય પ્રકાર કેટલા અને કયા કયા. તો અનામતના મુખ્ય પ્રકાર કેટલા છે? બે. કયા? કયો? તો મહેસૂલી અનામત અને બીજો મૂડી અનામત. કેટલા પ્રકાર પડે છે મિત્રો? અનામતના પ્રકારો મુખ્ય બે છે, મહેસૂલી અનામત અને બીજો મૂડી અનામત, જેમાં મહેસૂલી અનામતના પેટા પ્રકાર ત્રણ પડે છે. કયા પ્રકાર છે? તો સામાન્ય અનામત. મહેસૂલી અનામતના કેટલા પ્રકાર છે મિત્રો? મહેસૂલી અનામતના ત્રણ પ્રકાર પડે છે, સામાન્ય અનામત, વિશિષ્ટ અનામત અને ગુપ્ત અનામત. હવે આ અનામતના પ્રકારોમાંથી જે મહેસૂલી અનામત અને મૂડી અનામત છે, જે મુખ્ય બે પ્રકાર, તેમાંથી મહેસૂલી અનામત કોને કહેવાય તે આપણે જોઈશું. મિત્રો, મહેસૂલી અનામત જે નફો માલ ખરીદ વેચાણ અને ધંધાની નિયમિત પ્રવૃત્તિમાંથી ઉદ્ભવેલ હોય તેને મહેસૂલી નફો કહે છે. મિત્રો, તમે ધ્યાનથી જોજો. સૌથી પહેલા તો મહેસૂલી અનામતને સમજવા માટે તમારે મહેસૂલી નફો કોને કહેવાય એ સમજવું પડશે, એટલે કે મહેસૂલી નફો અથવા મહેસૂલી આવક કોને કહેવાય તે સમજવું પડશે. અને મહેસૂલી આવક વિશે આપણે પાર્ટ વન, જેમાં ચેપ્ટર નંબર એક, જેમાં આપણે વિગતવાર ચર્ચા કરી ગયા છે. તો મહેસૂલી આવક કોને કહેવાય? તો મહેસૂલી આવક એટલે પેઢીને અથવા ધંધાને જે આવક નિયમિત રીતે અને રોજબરોજની પ્રવૃત્તિમાંથી મળતી હોય, તો તેવી આવકને આપણે મહેસૂલી આવક કે મહેસૂલી નફો કહીએ છીએ. અને આ જે મહેસૂલી નફો છે એ મહેસૂલી નફામાંથી જે અનામત ઉભું કરવામાં આવે તેને આપણે શું કહીશું? મહેસૂલી અનામત કહીશું. બરાબર? એટલે મહેસૂલી નફામાંથી મહેસૂલી અનામત ઉભું કરી શકાય છે. શું મિત્રો? મહેસૂલી નફામાંથી મહેસૂલી અનામત ઉભી કરી શકાય છે. એક વાર ફરીથી જોઈશું આપણે કે જે પહેલા આપણે શું જોવાનું છે, મહેસૂલી નફો અથવા મહેસૂલી આવક કોને કહેવાય. કારણ કે મહેસૂલી નફા કે આવક માંથી મહેસૂલી અનામત ઉભું કરવામાં આવે છે. જે નફો માલના ખરીદ વેચાણ કે ધંધાની અન્ય નિયમિત પ્રવૃત્તિ માટે ઉદ્ભવેલ હોય તેને મહેસૂલી નફો કહે છે. બરાબર? આ મહેસૂલી નફામાંથી જે અનામત ઉભું કરવામાં આવે તેને મહેસૂલી અનામત કહે છે. ટૂંકમાં કહેવું હોય મિત્રો તો મહેસૂલી અનામત આપણે કોને કહીશું? તો સૌથી પહેલા આપણે મહેસૂલી આવક જોવું પડે કે જે આવક ધંધાને જે આવક નિયમિત રીતે મળતી હોય અને ધંધાની રોજે રોજ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતી હોય તો તેવી આવકને આપણે મહેસૂલી આવક કહીએ છીએ. અને આ મહેસૂલી આવકમાંથી જે અનામત ઉભું કરવામાં આવે તેને આપણે મહેસૂલી અનામત તરીકે ઓળખીશું. એટલે મિત્રો, અનામત પ્રકારમાંથી, અનામતના પ્રકારમાંથી પહેલો પ્રકાર મહેસૂલી અનામત કોને કહેવાય એની જાણકારી આપણે મેળવી લીધી છે. હવે આપણે આવનારા નેક્સ્ટ વિડીયોમાં મહેસૂલી અનામતના કેટલાક પેટા પ્રકારો જે છે, સામાન્ય અનામત, વિશિષ્ટ અને ગુપ્ત અનામત, તેના વિશે જાણકારી મેળવીશું, સાથે મૂડી અનામતની પણ જાણકારી મેળવીશું. તો તમારે હોમવર્કમાં શું કરવાનું છે? હોમવર્કમાં અનામતનો અર્થ, એના ઉદાહરણો, લક્ષણો અને મહત્વ, તે ઉપરાંત અનામતના પ્રકારોની અંદર મહેસૂલી અનામત, આ તમારે નોટબુકમાં નોંધ કરવાની રહેશે.